सुप्रभात, आप જોઈ રહ્યા છો જી 24 કલાક, હું છું આપની સાથે ધરા। મહત્વની ખબરથી બુલેટિનની શરૂઆત કરીએ। કાળઝાળ ગરમીથી હવે મળશે રાહત। રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી રાહત મળશે। તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। રાજ્યમાં હાલ હીટવેવની આગાહી નથી। તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે। રાજ્યમાં ગરમીથી 5 દિવસ થોડી રાહત મળશે। હવે વાત કરીએ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પેજ પ્રમુખોના સંમેલનની કરશે શરૂઆત। સીઆર પાટીલ આજે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી। 13થી વધુ બેઠકો યોજી કાર્યકરો અને સ્થાનિકો સાથે કરશે મુલાકાત। સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે પણ કરશે મુલાકાત। ભાજપના કાર્યકરો વચ્ચે પહોંચી પાટીલ વધારશે ઉત્સાહ। કાર્યકરોની વાત સાંભળી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે। ભાજપના કાર્યકરો વચ્ચે સીઆર પાટીલ પહોંચશે અને કાર્યકરોનો ઉત્સાહ વધારશે। મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। સંમેલનનો દોર પણ શરૂ થયો છે। હવે વાત કરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે છે જામનગરની મુલાકાતે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે। સવારે 11:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે જામનગર। ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી આપશે હાજરી। ધારાસભ્ય હકુભા જાડેજાએ ભાગવત સપ્તાહનું કર્યું છે આયોજન। કથાકાર રમેશભાઈ ઓઝા કરાવી રહ્યા છે કથાનું રસપાન। સપ્તાહમાં રોજ અલગ અલગ રાજકીય નેતાઓ આવી રહ્યા છે। અમદાવાદમાં આયશા જેવી ઘટના બનતી અટકી। રિવરફ્રન્ટ પર આપઘાત કરવા આવેલી પરિણીતાને લોકોએ બચાવી લીધી। આયશાની માફક જ આ પરિણીતા પણ પતિથી પરેશાન હતી। આયશાની માફક વિડીયો બનાવી આપઘાત કરવા ઈચ્છતી હતી। અમદાવાદના દરિયાપુરની મુસ્લિમ પરિણીતાએ કહી પોતાની મુશ્કેલીઓ। રાજસ્થાનના ટાંકમાં થયા છે પરિણીતાના લગ્ન। આયશા જેવી ઘટના બનતા અટકી છે, લોકોએ તેને બચાવી લીધી છે। કાં પે રહેજો? દરિયાપુર મેં કાં પે? तो तुम सुसाइड करने क्यों आए थे? बस प्रॉब्लम से। तुम्हारे कितने साल में शादी हुई? 14 साल। कहाँ के हो तुम? टोक। राजस्थान टोक के हो। तो आपके आप सुसाइड करने क्यों आए थे? क्या करते आपके हस्बैंड आपको? 2 दिन से रोज कुरान शरीफ की कसम खाली में कबूल थे। अब तो जाए ना तो आइए, मन में बुलाऊंगा नहीं। कुरान शरीफ की 2 बार कसम खाली। तो क्यों ना बोलते तुम्हारे को रखने का? वो बदल नहीं, बस क्यों ना बोलते? मेरे नहीं रहना, वो मेरे नहीं रहना। और कुछ बोलते? सब बोलते, बोले तेरे घर वाले सिखाते, तेरे भाइयों को मार डालूंगा। मैं यहाँ का गुंडा हूँ, दादा हूँ। આણંદના વાસદામાં શવવાહિનીને મળતા મૃતદેહ લઈ જવાયો રિક્ષામાં। જી હા, મૃતદેહને સાયકલ રિક્ષામાં સ્મશાને પહોંચાડવાની ફરજ પડી। એક અઠવાડિયા પહેલાની ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સાંસદ મિતેશ પટેલનું ગામ છે વાસદ। હાઈસ્કૂલ પાસે રસ્તા પર 5 કલાક મૃતદેહ પડી રહ્યો, છતાં પણ શવવાહિની ન મળી। આખરે શવવાહિની ન મળતા આ મૃતદેહને સાયકલ રિક્ષામાં લઈ જવાની ફરજ પડે છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। જી 24 કલાક આ મુદ્દે પૂછે છે કેટલાક સવાલ। મોતનો મલાજો જાળવવામાં તંત્ર નિષ્ફળ કેમ? કેમ આવી ઘટનાઓ સામે આવી રહી છે? આરોગ્ય તંત્રએ અંતિમ યાત્રા કેમ ના આપી? નગરોળ તંત્ર ગરીબોની વેદના કેમ સમજતું નથી?
सांसद ना गाम मा पण आवी स्थिति आखरे आवी परिस्थिति केम उभी थई नगरोल तंत्र द्वारा गरीबोनी वात केम समझवामां नथी आवती विकसित राज्य मा गरीब परिवार ने लाचारी केम शुं आरोग्य मंत्री आ घटनानी तपास करावशे मृतदेह ने साइकल रिक्शा मा केम लई जवानी फरज पड़ी एक अठवाडिया पहला ना वीडियो छे परंतु हाल आ वीडियो सामे आवता अनेक सवाल उद्भवी रह्या छे सांसद ना गाम मा आवी स्थिति केम छे मौत नो मलाजो जाळवामां तंत्र असफल जूनागढ़ सहकारी दूध संघ की चूंटणी में भाजपा ज बे जूथ आमने सामने छे एक मंडली में सांसद राजेश चुडासमा नाम रातवात उमेरी देवामां आव्युं छे सांसद नाम उमेरी एक सभ्य ने काढ़ी नाखवामां आव्या छे वांधा अरजी की तारीख 3 हती छता 4 तारीखे पण वांधा स्वीकाराया 70 करोड़ थी शुरू थयेली संस्था पर तराप मरवानो आक्षेप पण करवामां आव्यो पूर्व जिला भाजप प्रमुख ठाकरसिंह जाविकियानो सांसद पर आक्षेप चूंटणी अधिकारी ने रजूआत करवा माटे पहुंच्या ठाकरसिंह जाविया जूनागढ़ दूध संघ की चूंटणी छे एनी अंदर 28/4 नी मतदार यादी जे प्रसिद्ध थई जेमा नाम हतुं 4 नंबर ना क्रमांक में खेरा दूध मंडली में भादरका ऊका भाई मूला भाई अने 3-5 जे आखरी मतदार यादी प्रसिद्ध थई एनी अंदर राजेश कुमार चुड़ासमा भाई नुं नाम छे राजेश नारायण भाई चुड़ासमा खेरा मंडली माथी अने ओमा क वर्ग हतो ने अत्यारे आमा ब वर्ग आपी दीधो आ करवा पाछळ कारण शुं ए तो भाई हवे केम खबर पड़े सत्ता में आववा माटेना प्रयत्नो बधाय होय गुजरात नी जमीन रासायनिक खेती थी मुक्त थाय अने गाय आधारित प्राकृतिक खेती तरफ वळे गुजरात ते माटे सरकार अने राज्यपाल उमदा प्रयासों करी रह्या छे आ प्रयासना भागरूपे राज्यपाल आचार्य देवव्रत अने मुख्यमंत्री भूपेन्द्र पटेले तमाम 33 जिल्लाना कलेक्टर डीडीओ साथे वीडियो कॉन्फरन्स थी संवाद बैठक योजी जेमा राज्यपाले तमाम कलेक्टर ने आग्रह कर्यो हतो के तेओ दर महीनाना प्रथम सप्ताह में एक दिवस मात्र प्राकृतिक खेती की समीक्षा माटे चर्चा करे देशी गाय धरावता अथवा देशी गाय पालन पोषण माटे सहाय मेळवता खेडूतोनो संपर्क करी प्राकृतिक कृषि माटे प्रेरित करवामां आवे गौशाला पांजरापोल ने जीवामृत घन जीवामृत तैयार करी खेडूतोने आपवा प्रोत्साहन करे साथे राज्यपाले आग्रह कर्यो छे के जिल्ला कक्षाए प्राकृतिक खेती प्राकृतिक कृषि मार्गदर्शन सम्मेलनो योजीने वधुमां वधु खेडूतोने तालीमबद्ध करवामां आवे तो जे खेडूतो प्राकृतिक खेती करे छे तेमनी सफलता गाथाने अन्य खेडूतो सुधी पहोंचाडवामां पण आवे साथे दरेक जिल्लामां प्राकृतिक खेती उत्पादनोना वेचाण माटे तंत्र व्यवस्था पण करी आपे आ संवादमां मुख्यमंत्री भूपेन्द्र पटेले कह्युं के जिल्ला अधिकारीओ टीम वर्कथी प्राकृतिक खेतीनी मुहिम चलावी प्रधानमंत्रीना सौनो साथ सौनो विकास मंत्र साकार करे मुख्यमंत्रीए वधु कह्युं के आपणी आखी पेढ़ी अने आवनारी पेढ़ीना स्वास्थ्य जमीनना स्वास्थ्य माटे प्राकृतिक खेती उपकार माध्यम बनी शके छे प्राकृतिक खेतीनी आ कॉन्फरन्सना राज्यना तमाम जिल्लाना खेतीवाड़ी अधिकारीओ जिल्ला पशुपालन अधिकारीओ तथा अन्य अधिकारीओ पण जोड़ाया हता आ कॉन्फरन्समां मुख्यत्वे प्राकृतिक खेती अंगे मार्गदर्शन पूरु पाडवामां आव्युं अमदावादमां वृक्ष बचाववा कोर्पोरेशननी प्रशंसनीय कामगीरी सामे आवी छे 90 वृक्षने बचाववा माटे प्रोजेक्टनी डिझाइनमां फेरफार करवामां आव्यो छे नारायणपुरामां बनी रहेल स्पोर्ट्स कॉम्प्लेक्सनी डिझाइनमां फेरफार करवामां आव्यो छे प्रोजेक्टनी जूनी डिझाइन लागु थती तो 90 वृक्ष कापवा पड़ता नवी डिझाइनमां 16 मोटा लीमड़ा वॉकवेमां समावी लेवामां आव्या छे अने 35 वृक्षोना रीप्लांटेशननी कामगीरी पण हाथ धराय छे कापवा न पड़े ए माटे 35 वृक्षोने नारायणपुरा वोर्डमां ज अन्य स्थळे प्लांट करवानी कामगीरी थई रही छे रीप्लांट कराई रहेला वृक्षोनी उमर 10-25 वर्ष सुधीनी छे अमदावाद शहर की अंदर अद्यतन स्पोर्ट्स कॉम्प्लेक्स बनावा केन्द्र सरकार की गाइडलाइन प्रमाण आप बनाई रहा त्या
ए प्लॉटनी अंदर अंदाजित 90 वधु एक वृक्षों था, लीमड़ो, सीजड़ो, करमाड़ो, ए रीतना जुदा जुदा प्रजाति वृक्षों था। ये वृक्षों ने कई रीते बचावाय एनु प्लानिंग करी, ए प्लानिंग अंदर वॉकवे अंदर थोड़ो फेरफार करी, थोड़े वृक्ष ए रीते बताव्या। 35 वृक्षों आपणे रिक्लास्ट करीशुं, जे नारायणपुरा वॉर्डनी अंदर आवती बीजी जगह जे कॉर्पोरेशन आपणी हयात जगह छे त्याने शिफ्ट करवानुं काम आजथी शुरू करवामां आव्युं छे। अने झाड अंदाजित 10 वर्षथी लईने 25 वर्ष जूना वृक्षो छे, मोटा लीमड़ा छे, तो लीमड़ाने बचावानो एक प्रयास करवा माटे आपणे आ तन कामगीरी करवामां आवी रही छे। ધોમ ધકતા તાપમાં એક એક વૃક્ષની કિંમત કેટલી છે તેનું મહત્વ હાલના સમયમાં જ્યારે અતિ ગરમી પડી રહી છે તેવા સમયે સૌ કોઈને સમજાઈ રહ્યું છે, અને તેના કારણે જ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરના એક એક વૃક્ષને બચાવવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે। અને આ જ પ્રયત્નો અંતર્ગત હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા વિસ્તારમાં કે જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે તે પ્રોજેક્ટ હેઠળ જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તેમાં 90 વૃક્ષો એવા હતા કે જેને કાપવા પડે તેમ હતા, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ટ્રી પ્લાન્ટેશનનું જે વિશાળ મશીન છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે જ એક નિર્ણય એ પણ લેવામાં આવ્યો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ડિઝાઇન એટલે કે વોકવેની જે ડિઝાઇન હતી તેનામાં ફેરફાર કરી અને વિશાળ 16 જેટલા લીમડા જે છે તેને બચાવવામાં આવ્યા। આપ જોઈ શકો છો હાલમાં જે હાઇડ્રોલિક મશીન છે તેના દ્વારા કોર્પોરેશનના ગાર્ડન વિભાગના જે કર્મચારી છે તે આ ઝાડને ટ્રીમ કરી રહ્યા છે, એટલે કે આ ઝાડને આ સ્થળેથી ખસેડી અને જે રીપ્લાન્ટ મશીન છે તેના મારફતે નારણપુરાના જ અન્ય વિસ્તારમાં લઈ જવામાં આવશે। 35 જેટલા એવા વિશાળ વૃક્ષો છે કે જેનું આયુષ્ય 10 થી 25 વર્ષ સુધીનું છે તેને રીપ્લાન્ટ કરાઈ રહ્યા છે। આ ઉપરાંત અન્ય જે નાના મોટા વૃક્ષો છે કુલ 90 જેટલા વૃક્ષો છે તેને પણ બચાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। આપ તરફ જોઈ શકો છો આ વિશાળ જે મેદાન છે તેનામાં જુદા જુદા પ્રજાતિના અને અલગ અલગ સાઇઝના જે નાના મોટા વૃક્ષો છે, ખાસ કરીને આ જે લીમડા છે જે ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે તેને બચાવવું કોર્પોરેશન માટે એક મહત્ત્વનું પગલું છે અને તેના ભાગરૂપે જ આ કામગીરી કરવામાં આવી રહી છે। એટલે આગામી 10 થી 15 દિવસમાં આ 90 જેટલા જે વૃક્ષો છે તેને રીપ્લાન્ટ કરી અને નારણપુરા વિસ્તારના અન્ય વિસ્તારમાં રોપવામાં આવશે। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ। વેલકમ બેક। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો મામલો, ત્યારે કુબેરનગર વોર્ડની એક બેઠકની ફરી મતગણતરી કરવામાં આવશે। વોર્ડ નંબર 14 કુબેરનગર બેઠકની ફરી મતગણતરી સવારે 9 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવશે। LD એન્જિનિયરિંગ ખાતે હાથ ધરાશે મતગણતરી। 23 ફેબ્રુઆરી 2021 પરિણામ બાદ થયો હતો આ મુદ્દે વિવાદ। કુબેરનગર વોર્ડમાં અગાઉ કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર કરી ઉમેદવાર જગદીશ મોહનાણીને વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ 26 ફેબ્રુઆરી 2021 સવારે જગદીશને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી, જેથી જગદીશભાઈ કોર્ટના દ્વાર ખખડાવી હું જીત્યો નથી તો પ્રમાણપત્ર કેમ આપ્યાનો સવાલ ઉઠાવતા જોવા મળ્યા। જોકે હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાની ના પાડી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ફરી મતગણતરી કરવાનો આદેશ કર્યો છે, જેથી આજે ફરી મતગણતરી હાથ ધરાવા જઈ રહી છે। મહત્વનું છે કે કુબેરનગર વોર્ડમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને 18,407 મત મળ્યા હતા, તો ભાજપના ઉમેદવાર મનીષાબેન વાઘેલાને 15,235 મત મળ્યા હતા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। સમાચારોના અંતે જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબર પ્રસ્તુત કરતા તિરુપતિ કોટન સીડ ઓઇલ મેરે ઓર મેરી ફેમિલી કે લિયે બેસ્ટ।